વિદ્યાર્થી મિત્રો, ધોરણ નવ, પાઠ નવ, મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં હું શરૂ કરું છું પાઠ સી. પાઠ સીમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, પેજ નંબર 66 ઉપર સમાનતાનો હક. સમાનતાના હકમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે લાસ્ટ સેકન્ડ પેરેગ્રાફ એમાં આપણે જોયું કે લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર એવોર્ડ અપાય છે. એ ઉપરાંત લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ એવા વિશેષણો લાગે છે અને એને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. તો નાના નાના પ્રશ્નો બી પૂછાય કે કયા કયા એવોર્ડને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે, હેતુ છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાનતાના હકનો ઉદ્દેશ કયો, હેતુ કયો, એક વાક્યનો પ્રશ્ન પૂછાય. તો એનો હેતુ છે કે સમાનતાવાળા સમાજની સ્થાપનાનો હેતુ છે ભારતમાં કાયદાનું શાસન છે અને સ્થાપિત થવું જોઈએ, દરેકને સમાન ગણવા જોઈએ. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો જેની ઉંમર ઓછી હોય એ માટે પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કાયદા આપણા બંધારણમાં ઘડાયા છે. સમાન કામ માટે, એક સરખા કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ સ્વીકારવામાં આવ્યો છે, એ પણ અનુચ્છેદનનો એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, સમાનતાનો હક તમારો અહીં પૂરો થાય છે. હવે આપણે આપણો બીજો રાઈટ જોઈએ, સ્વાતંત્ર્યનો હક. કયો હક છે? સ્વાતંત્ર્યનો હક. વિદ્યાર્થી મિત્રો, એમાં હું એક પ્રશ્ન બોલું છું, બરાબર છે, જે તમારે અલગ લખવાનો છે કે ભારતના બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આપવામાં આવી છે, કઈ કઈ, બરાબર છે. ફરીથી પ્રશ્ન બોલું છું, સ્વતંત્રતાના હક મુજબ ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં કે આપવામાં આવી છે, કઈ કઈ? આન્સર તમને કહું છું, છ પ્રકારની સ્વતંત્રતાઓ મળી છે ભારતના નાગરિકને. કઈ કઈ છ પ્રકારની સ્વતંત્રતાઓ છે, કેવી રીતે બોલશો? થોડું ભાર મૂકીને, બરાબર છે, આપણે ભણતા હતા એ જ રીતે, બરાબર. નંબર એક, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બે, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. નંબર બે, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. નંબર ત્રણ, મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. નંબર ચાર, ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. નંબર પાંચ, ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. નંબર છ, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. તો વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ સ્વતંત્રતાઓ સ્વતંત્રતાના હક મુજબ મળી છે, આ પ્રશ્ન લખીને તૈયાર કરવાનો છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ છીએ, ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના, લાઈન દોરતા જજો, મેં દોરી છે, સર્વોત્તમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે, સુચારુ એટલે સારા સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે
સ્વતંત્રતાના હકનું ખૂબ જ વિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે એટલે પોતાના મનમાં આવે એ રીતે બેફામપણે ગમે તેમ વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકશે નહીં. જે કોઈ સ્વતંત્રતા મળી છે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તો બીજા કોઈને નુકસાન ન થાય એ રીતે એનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સિક્કાની બે બાજુ હોય છે, હક અને ફરજ, બરાબર. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં લોકોનું વધુ કલ્યાણ થાય, જાહેર સુલે શાંતિ અને સલામતી, શાંતિ જળવાય અને લોકોની સલામતી જળવાય એ માટે આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ પણ મૂકી શકે છે એવી બધી આપણા બંધારણમાં સ્પષ્ટતા પણ થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત પણ આપણા બંધારણમાં કરવામાં આવી છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ભારતીય નાગરિકને પોતાના, આપણે ઉપર જોઈ ગયા ને 6 સ્વતંત્રતા, એમાં પહેલી જ હતી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બરાબર છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે, એટલે કે આપવામાં આવી છે. લેખિત યા મૌખિક, બરાબર, લેખિત રીતે અને મૌખિક રીતે કે આંગિક અભિનય દ્વારા, શરીરના અંગોના અભિનય દ્વારા તે વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને પણ છૂટ આપવામાં આવી નથી. કેટલાક